सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं वानरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः स अयमात्मा ब्रह्म वाक्य ग्रंथकार समझा भी रहा है कि आत्मा ब्रह्म छे तथेथी प्रत्येक में स्वरूप तो एक अच्छे ब्रह्म ये प्रत्येक में स्वरूप छे सर्वत्र समान भावे आत्मरूप रहेलू छे એટલે બધેની સમાનતા બતાવે છે કે આત્મા તો સમાન છે જ પણ બાકીનું બધું પણ સમાન જ હશે ભલે ઉપાધિમાં તફાવત છે પછી સિવાય સ્વરૂપે નહીં વૈષમ્યમ સ્વરૂપમાં કોઈ પ્રકારનો વિષમતા નથી અર્થાત કોઈ પ્રકારનો ફેરફાર કે જુદાઈ નથી અસમાનતા નથી જેમ આકાશ ગમે તેવા નાના મોટા છેદમાં હોય એક જ છે તેવી રીતે આત્મા પણ નાની મોટી ગમે તે ઉપાધિમાં હોય એક જ છે તેવી રીતે સુખ દુઃખમાં પણ વૈષમ્ય નથી ત્યાં સુધી કહ્યું કે બ્રહ્માજી જેમ સુખ અનુભવે એવું સુખ કોઈ શ્વાન પણ અનુભવી શકે છે અને બ્રહ્માજી દુઃખ અનુભવે તેવું એક શ્વાન પણ દુઃખ અનુભવી શકે છે કોઈ દરિદ્ર જે સુખ અનુભવે એવું જ કોઈ ધનવાન પણ અનુભવી શકે છે દરિદ્રને એની ઈચ્છા પૂરી થાય કરે સુખ જન્મે એવું ધનવાન એની ઈચ્છા પૂરી થાય સુખ જન્મે તેમ દરિદ્રને પણ ભૂખ તરસો જે દુઃખ હોય તો એવું ધનવાનને પણ હોય આમ ભૂખ તરસ નિદ્રા ભય આ ચાર વસ્તુઓ જે પ્રિય હોય એમાં રાગ અપ્રિય હોય એમાં દ્વેષ પોતાના દેહમાં મોહ આ બધું આનંદાત્માની અધીશ્વરે ટૂંકમાં આ બધું પણ સમાન જ છે બધાની અંદર આ વસ્તુ પણ સમાન છે ભૂખ છે પ્રાણી માત્રમાં ભૂખ છે તરસ છે ભય છે નિદ્રા છે જે પ્રિય હોય એમાં રાગ છે પ્રિયમાં દ્વેષ કોઈ ફેર નથી ભલભલા માણસને પ્રિયમાં રાગ હોય અપ્રિયમાં દ્વેષ હોય તે રીતે મળમૂત્ર વિમોક્ષાય જે સુખ દુઃખ થતું એ પણ બધું સમાન જ છે દેહીના તેથી દરિદ્રાદે તથા રાગ પશો કીટકાદિશ કીટકાદિકસ્ય છે
કોઈ દરિદ્ર હોય કે રાજા હોય, પશુ હોય કે કીડું હોય, કીડો હોય, કોઈ જગ્યાએ એ પ્રકારની વિષમ, ભલે ઉપાધિમાં વિષમતા છે, બાકી બીજું કોઈ સુખ દુઃખમાં કે રાગ દ્વેષમાં કે ભયમાં કે નિદ્રામાં કોઈ વિષમતા નથી. કોઈ શ્વાની નિદ્રા હોય કે રાજાની નિદ્રા હોય, ગમે તે નિદ્રા સમાન જ છે, ભૂખ પણ સમાન છે, તરસ પણ સમાન છે, અને ભૂખની તૃપ્તિ થાય તો આનંદ પણ સમાન છે, ભૂખનું ભૂખ લાગે તો દુઃખ પણ સમાન છે. અવાંતરેષ વૈશ્યમ નૈવ કિંચિત વિદ્યતે. હિરણ્યગર્ભસ્ય કૃમિદષ્ટસ્ય વા, એમ હિરણ્યગર્ભ કહો અને કોઈ બિચારો એકદમ રોગિષ્ઠ શ્વાન હોય, એમની ઉપાધિમાં વૈષમ્ય છે, બાકી કશામાં વૈષમ્ય નથી. કામ ક્રોધાદયો ભાવા, ભાઈ કામ ક્રોધ વગેરે જોવા જઈએ તો એ પણ શ્વાનમાં વિદ્યમાન છે, બીજે બધે વિદ્યમાન છે. ત્યાં સુધી કે બ્રહ્માજીમાં પણ કામ ક્રોધ હોય, એટલે પુરાણ તો વર્ણન કરે, પ્રજાનાથમ નાથ પ્રસુમિકમ સ્વામ દુહિતરમ, તો પ્રજાપતિને પણ આવી રીતે મોહ જન્મ્યો, કામ જન્મ્યો, પ્રજાપતિને ક્રોધ જન્મ્યો, એવા એવા વર્ણનો પુરાણોમાં આવે છે. એટલે એ જે હોય તે પણ કહેવાનો ભાવ છે કે ત્યાં પણ કામ અને ક્રોધ, કોઈ શ્વાનના કામ ક્રોધને સમાન જ છે. અને ત્યાં સુધી કહ્યું કે ભાઈ કૂતરો જરા વધારે નસીબદાર કહેવાય. અભિધમ પાપ નિર્તમ નિંદંતી સકળા જના, પ્રજાનાથમ પ્રજાનાથે આવો પ્રકારનું જ્યારે કામના સેવી ત્યારે મહાન સહાયને પાત્ર થયા. હજી શિવજીનું બાણનો પીછો કરી રહ્યું છે, શ્વાનને કોઈ તકલીફ નથી. એ દૃષ્ટિ જોવા જઈએ તો વિચારો, આ સૂત્ર દેહ છે, પ્રજાપતિનો દેહ છે, એ વળી ઉતરતો કહેવાય. વળી એમ કહ્યું કે આ શ્વાન તો છે ને એ પોતાના સ્વામીનું ભલું કરનાર છે. ચોર વગેરે આવ્યો હતો, ભસીને પોતાના માલિકને પણ જાગૃત કરનાર છે, એમ કરીને એનું ભલું કરનાર છે, હિત કરનાર છે. એટલે પ્રજાપતિ જે બધી વાતો આવે છે એ જોવા જાય તો પ્રજાપતિ એનું પુરુષ કહેવા આવ્યો, કારણ કે એણે પોતાના પાપને બધા કરતા પહેલું બાળી નાખ્યું, એટલે બધા કરતા આગળ નીકળી ગયા. નથી હવે પુરુષ કહેવાયો, પ્રજાપતિ કહેવાયો, પણ જ્યારે બીજા કરતા આગળ નીકળી જાઓ, એટલે જેના કરતા આગળ નીકળી ગયા અને દ્વેષ ને એની ઈર્ષાને પાત્ર તો બને ને, એટલે ઈર્ષામાં ઉત્પન્ન, એટલે બીજા ઉપાસકો ઈર્ષા ઉત્પન્ન કરે, કર્મીઓ અભય ઉત્પન્ન કરે, ઊંઘી જાય એટલે પેલા બિચારાઓ પણ એમનું કર્મ છે એટલે એમણે ઊંઘી જ જવું પડે. અને જ્ઞાની લોકોમાં કહે છે કે બ્રહ્મલોકની ઈચ્છા જન્માવી અને ત્યાં પણ કોઈ અવરોધ નાખે છે, એમ કહેવાનું વાક્ય એવું છે. ટૂંકમાં બ્રહ્મા હોય પણ બીજાનું ભલું નથી કરતા, એના કરતા આ કૂતરો તો ભલું તો કરે છે ને માલિકનું, કહેવાની રીત છે. ટૂંકમાં ગ્રંથકારના કહેવા પ્રમાણે એક રીતે વિષમતા છે, ઉપાધિમાં વિષમતા છે એના નહીં, પરંતુ બાકીની બધી વસ્તુઓ બધી સમાન જ છે બધા જીવોમાં. તેથી હવે 489મા પાન પર કહે છે, 1012મા શ્લોકથી, તેની કેન ગુણે ને જગદીશ જગદીશોત્કર્ષ હિ છે. બધું સમાન જ હોય તો પછી જગદીશ કહો, હિરણ્યગર્ભ કહો, એની મહાનતા તો આખી દુનિયા જાણે છે, અને શ્વાનની અધમતા બધા જાણે છે. કોઈ વસ્તુ હિરણ્યગર્ભને બ્રહ્માજીને મહાન બનાવે છે કે વસ્તુ શ્વાનને અધમ બનાવે છે, એક ઉત્કર્ષ છે, અપકર્ષ છે. કેન ગુણેને, કયો ગુણ છે હિરણ બ્રહ્માજીમાં કે જેનો અભાવ હોય શ્વાનમાં? કયો દોષ છે શ્વાનમાં જેનો અભાવ બ્રહ્માજીમાં હોય, જેને કારણે ઉત્કર્ષ અપકર્ષ છે? બ્રહ્મ વિદ્યા એ વૈદ્યા કહે છે કે બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા એટલે સગુણ બ્રહ્મ વિદ્યા પણ આવી જાય, એ જ મુખ્ય વિષય, મુખ્ય ભેદ છે.
तो उत्कृष्ट कोई ऊंचू छे कोई नीचू छे उत्तम छे अधम छे ये उत्तम हता ने अधम हता तो एमनी उपासना परथी नक्की थाय क्या प्रकारना कर्म उपासना आचरण करू अनुष्ठान करू छे ए परथी एमनी उत्तमता ने अधमता नक्की थाय ब्रह्म विद्या एम केवू होय तो पण ब्रह्म विद्या पण न होय तो पण कारण के आ तो एक मनुष्य थी माड़ीने दस ऊपर बीजा अग्यार तमे लगाओ एटले सुधीनी बधी सुख वधतुं जाय छे એટલે મનુષ્ય કરતા મનુષ્ય ગંધર્વ ચડિયાતો છે એના કરતા દેવ ગંધર્વ ચડિયાતો છે વગેરે આ બધા એમાં બ્રહ્માજી ચડિયાતા છે તો કઈ વસ્તુ એમને ચડિયાતા બનાવે છે તો એમની કર્મની ઉપાસના જેના પરિણામે ઉપાધિ પ્રાપ્ત થઈ જેના પરિણામે વિશેષ સુખ પ્રાપ્ત થતા હોય એ બ્રહ્મ વિદ્યા કહો કર્મ ઉપાસના કહો એ ખરેખર આ પ્રકારનો ભેદ ઉત્પન્ન કરે છે तो एक जाने बारमा श्लोक में कैसे ततो विद्येव हेतु स्यात् आधिक्ये जगदीशितुः निकृष्टत्वेषु नस्तद्वत् वैषम्येण विनापि ततः आदि जगदी जगत ईशितु आदिके विद्येव हेतु स्यात् जगत ईशितु जगत ईशिता जगत न शासक कहो इन्हे हिरण्यगर्भ कहो ब्रह्मा जी कहो आदिके विद्येव हेतु जगत ईशितु हिरण्यगर्भस्य आदिके हेतु प्रयोजिका ब्रह्मात्म विद्येव भवति तो ब्रह्मात्म ज्ञान छे ए वास्तव में अधिकता प्रदान करे छे हिरण्यगर्भ ने पर ब्रह्मात्मा एकनु ज्ञान न पण होय तो पण जे कर्म उपासना एमने करी से अनुष्ठान कर्यु छे एने भी ऊंची ऊंची पदवी आपे छे अन्यत्र अपकर्षस्य छे आत्म अविद्यैव प्रयोजिका तो अविद्याना तारतम्य थी खरे करतो उपाधिमा तारतम्य होय छे अविद्यानु तारतम्य एटले अविद्या जेटली वधारे वधारे घनघोर होय भ्रम जेटलो वधारे दृढ़ होय ने जेम करो उपासना वगैरह आचरण करिए एटले अविद्यामांथी मुक्ति प्राप्त करिए छे अविद्याना बधा घणा स्तर छे ने परंतु अविद्यानु सौथी स्थूल स्तर छे राग द्वेष काम क्रोध जेमांथी पाप पुण्य जन्मता होय तो मणस सदाचारनुं जीवन जीवे सद्भावनाओ जाळवे सत्कर्म करे तो पेला दोषथी मुक्त थाय ए अविद्याना दोष छे એટલે એવું નથી કે આપણે એક દાડો અવિદ્યાથી મુક્ત થઈશું આ અવિદ્યાથી મુક્ત થવાની પ્રક્રિયા છે આખી રાવણ હોય એને મોહ કહેવામાં આવ્યો એનાથી સેના છે તો રાવણ મરશે ત્યારે મરશે એની સેના ધીમે ધીમે નાશ થતો જાય તેવી રીતે આ અવિદ્યા કહો મોહ કોઈને મોટી સેના છે અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ એ જન્મ્યો આપણે આમાંથી મુક્ત થતા જઈએ અવિદ્યાથી જ મુક્ત થતા જઈએ છીએ જીવન આપણું અવિદ્યાથી મુક્ત થવાની જ પ્રક્રિયા બની જવું જોઈએ એનો અર્થ એ થયો અને તેથી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત ન પણ થઈ હોય ટૂંકમાં અવિદ્યા સમૂળગી દૂર ન પણ થઈ હોય જેટલે અંશે અવિદ્યા દૂર થઈ હોય એટલે અંશે ઉત્પાદન ઉત્કૃષ્ટતા છે ભલે એમ કહો કે સુખ દુઃખ સમાન છે એ બરાબર છે પણ સુખની માન ઉત્કૃષ્ટતા તો ખરે જ છે એટલે
ઈચ્છા પૂરી થાય ને સુખ જન્મે બરોબર છે, પણ કયા પ્રિય મોદ પ્રમોદ કયા પ્રમાણનું સુખ જન્મે છે બધા બધા ઘણી વિષમતા છે, એમાં શંકા નથી. અંતેથી આ વિદ્યા કહો એટલે અવિદ્યામાંથી મુક્તિ. આત્મ અવિદ્યા એ પ્રયોજિક અન્યત્ર અપકર્ષ, જે અવિદ્યાની માત્રા કે તીવ્રતા જેમ વધારે તેમ અહંકાર મમકાર રાગ દ્વેષ અભિનિવેશ આ બધાની તીવ્રતા વધારે એમ દુઃખ વધારે, એની તીવ્રતા જેમ ઓછી એમ દુઃખ ઓછું એટલે સુખ વધારે. અન્ય વૈષમ્યમ તો ઉક્ત વિધયા નાસ્તી ઇત્યર્થ, પરંતુ અત્યાર સુધી જેમ વર્ણન કરવામાં આવ્યું તે પ્રમાણે બીજી કોઈ રીતે ભેદ નથી. સુખ દુઃખ કહો, રાગ દ્વેષ કહો, કામ ક્રોધ કહો, પણ એ જ્યારે રાગ જન્મે ત્યારની વાત છે, જ્યારે ક્રોધ જન્મે ત્યારની વાત છે. પેલાને મહિનામાં એક વાર ક્રોધ જન્મે, નાના દિવસમાં 10 વાર જન્માતો હોય. ક્રોધ જન્મે ત્યારે બે સરખા કહેવાય, પણ ક્રોધ જન્મવો એકમાં ક્યારેક જન્મ હોય, પછી જ જન્મતો હોય, બીજો ક્રોધમાં જ જન્મ રહેતો હોય ને, એ પ્રકારનો તફાવત તો ખરો જ. એ કેવા પ્રકારનું જીવન જીવાય છે, કેવી ઉપાસનાઓ, કેવું કર્મ કર્યું છે, કેવી ઉપાસનાઓ કરી છે, આ બધી વસ્તુ જરૂર ફેર પાડે છે. આ તો માત્ર આત્મા સમાન છે કહેવા માટે આ બધું સમાનતા દર્શાવવામાં આવી, કે આત્મા અન્ય વૈષમ્યમ તો ઉક્ત વિધયા નાસ્તે, પણ બીજા પ્રકારનું વૈષમ્ય નથી. કામ હોય તો એ જ પ્રકારનું દુઃખ થાય, ક્રોધ હોય તો એ જ પ્રકારનું દુઃખ થાય, પણ કામ ક્રોધ હોય કે ન હોય એ તો ફેર પડવાનો જ છે. તથા ચ કલ્પિત અવિદ્યા માત્ર પ્રયુક્ત વિશેષ, ટૂંકમાં જે કે વિશેષતાઓ કહો કે વિષમતાઓ કહો એ બધી અવિદ્યાને કારણે છે. કહ્યું ને અવિદ્યાની માત્રા જેટલી વધતી ઓછી હોય એ રીતે આ ઉપાધિની ઉત્કૃષ્ટતા ચડિયાતા પણ ઉતરતા પણ હોય. એક વસ્તુ ખરી કે અવિદ્યા જેવી હોય તેવી ખરી, ટૂંકમાં જે વિશેષતાઓ દેખાય છે આપણને કે વિષમતા દેખાય છે બધી અવિદ્યાને કારણે છે. એને કારણે જે ઉપાધિ છે એને કારણે સુખ દુઃખની માત્રા વગેરે હોય, પણ આત્મના અસ્પૃષ્ટત્વાત અવિદ્યા કહો કે વિદ્યાની ઉપજ કહો એ કશી વસ્તુ આત્માને ક્યારે સ્પર્શતી નથી. આત્મા સદા અવિદ્યાથી ને અવિદ્યાની ઉપજ હતી. અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિન આ બધા જ અસ્પૃષ્ટ છે. કઈ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ હોવાને કારણે આ બધાથી આત્મામાં કોઈ ફેર નથી પડતો. એટલે ભગવાનની સમૂહમ સર્વભૂતેશુ નમે દ્વેષ્યોસ્તી ન પ્રિય, સમૂહમ બધા પ્રાણી માત્ર માટે હું સમાન ભાવ ધરાવું છું. મને માટે કોઈ દ્વેષનું પણ પાત્ર નથી કે કોઈ પક્ષપાતનું પાત્ર નથી. એ રીતે કે આત્મરૂપે હું સર્વત્ર સમાન ભાવે રહેલો છું. શુદ્ધત્વે ને કિંચિત બાધકમ, આ ઉપાધિના સ્તરે ગમે તેવી અશુદ્ધિ હોય, અમંગલ્યમ શીલમ તો ભવતુ નામયમ અખિલમ તથા વિસ્મૃતૃણા વરદ પરમ મંગલમસી. ભગવાન ઉપાધિના સ્તરે ગમે તેટલી અમંગલતા હોય, અશુદ્ધિ હોય, પણ સ્વરૂપની દ્રષ્ટિએ આપ પરમ મંગલ છો. શુદ્ધત્વે ને કિંચિત બાધકમ, ટૂંકમાં આત્માની શુદ્ધતામાં કોઈ બાધક નથી, અર્થાત આત્મા નિત્ય શુદ્ધ છે. એ વસ્તુમાં કોઈ પણ વસ્તુ ફેર એમાં એ તત્વમાં એ સ્વરૂપમાં કોઈ ફેર પાડી શકતો નથી. એ કહે છે આત્મા હિરણ્ય ગર્ભેવા સુનિવાન્યેષુ જંતુષુ એક એવ યથા આકાશઃ સર્વેષ્વપિ ઘટાદિષુ
हिरण्यगर्भे वा सुनि वा अन्येषु जंतुषु। हिरण्यगर्भ में हो है, कोई श्वान में हो है, कि भी कोई जंतु में हो है, आत्मा एक एव, आत्मा एक जैसे है, कोई प्रकार तफावत वगैरह। आकाश यथा आकाश है सर्वेष्वपि घटादिषु, जेम घटपट वगैरह जे कोई विषय हो ये बदा आकाश समान है। कई उपाधि अस्पृष्ट है, आविद्या तो उपाधि धर्म है, जेम घटपट वगैरह उपाधि धर्म है, ने आकाश अस्पृष्ट है। ये घड़ा अंदर शुद्धि टूंक में घड़ो माटी बनो हो पी सोना बनेलो हो, घटाकाश में कोई तफावत नहीं पड़ता। तो उपाधि माटी ने बनेली हो के सोना ने बनेली हो, आ सच्चिदानंद आत्मा में कोई तफावत पड़ता नहीं। शुद्धात्मनश्च अद्वितीयत्वात्। ये प्रश्न है कि आत्मा केटला छे, आत्मा स्वरूप नित्य शुद्ध बुद्ध मुक्त है। तो एक नित्य शुद्ध बुद्ध मुक्त आत्मा बीजा नित्य शुद्ध बुद्ध मुक्त आत्मा भिन्न हो सके ना हो सके। शुद्धि क्या निर्विशेषता बतावे, शुद्ध बुद्ध वगैरह कहवा निर्विशेष, इले शुद्धि में कोई विशेषता नहीं, बुद्धता में विशेषता नहीं, नित्य शुद्ध बुद्ध मुक्त आ बदा में कोई विशेषता नहीं। एक आकाश घटाकाश जैसे बीजा घटाकाश थी जुदा हो, आकाश में कोई विशेषता नहीं, जे बे आकाश ने जुदा पड़े ये कोई विशेषता हो तो बे कही सकते। एक आत्मा ने बीजा आत्मा करता जुदू पड़े कोई विशेषता ज नहीं, निर्विशेष। तो निर्विशेष अद्वितीय हो सके। विद्या विनय संपन्ने ब्राह्मणे गवी हस्तिनी सुनिजीव स्वभागे च। विद्या विनय संपन्न सात्विक ब्राह्मण हो कि राजस गाय हो कि तामस हाथी हो कि कुत्र हो कि बड़ी अस्पृष्ट हो, पंडिता समुदाय क्योंकि समान तत्व समान आत्मा सर्वत्र प्रकाश रहे इन्हें दर्शन करे छे। એટલે એને જ પંડિત કહેવાય જેની દ્રષ્ટિ આર પાર જતી હોય, જેની દ્રષ્ટિ માત્ર આ એક નામરૂપ કહો, ખોળિયું કહો, વેશ કહો, ત્યાંથી મર્યાદિત ના હોય, પરંતુ વેશના ધારણ કરનાર છે એને પારખ થતી હોય ને। તો જે અનુભવ જે અભિનેતાને પારખે છે એના માટે વેશ મહત્વનો રહેતો જ નથી, એના માટે અભિનેતા મહત્વનો છે। ત્યાં તો બધા બ્રાહ્મણ હોય ગાય હોય બધા વેશ છે, જે અભિનેતાને પારખે છે તો આ અસ્થિભાતી પ્રિયને પારખે એના માટે કોઈ ફેર નથી પડતા। શુદ્ધાત્મન સદ્વિતીયત્વાત્, એકો દેવ સર્વભૂતેષુ ગુણઃ, માટે એક જ સ્વયં સ્વયં પ્રકાશ પરમાત્મા પ્રાણી માત્રની અંદર પ્રકાશમાન છે। સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા વગેરે બ્રહ્મત્વે ન કિંચિત, એટલા માટે જ આત્મા બ્રહ્મ છે, આત્મા અદ્વિતીય હોવાને કારણે આત્મા બ્રહ્મ છે। અદ્વિતીય છે એટલે કોઈ દ્વિતીય નથી, મારે આત્મામાં કોઈ પ્રકારની પરિચ્છિન્નતા કે મર્યાદા લાવનાર બીજું કોઈ બીજું કોઈ તત્વ નથી। અદ્વિતીય અર્થાત સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત, સજાતીય ભેદ નથી। એક આત્મા હોય એનો જો બીજો આત્મા હોય એવું છે નહીં, આત્મા હોય વિજાતીય અનાત્મા હોય એની જુદો હોય, અનાત્મા હોય ખરો પણ આત્માથી જુદો અનાત્મા હોય એવું નથી, માટે વિજાતીય ભેદ પણ નથી। આત્મા એ નિત્ય છે, શુદ્ધ છે, નિરવયવ છે, માટે સ્વગત ભેદ પણ નથી। તો આ પ્રકારે સજાતીય વિજાતીય સ્વગત ભેદ શૂન્ય એક અદ્વિતીય આત્મા, એ તો એનો અર્થ એ થયો કે કેવો છે એની કોઈ પ્રકારની મર્યાદા નથી, અંતેથી એ બ્રહ્મ છે। બ્રહ્મ એવા અમિત સિદ્ધમ સચ્ચિદાનંદ લક્ષણમ, અંતેથી
અસ્થિ ભાતિ પ્રિય, મારું પણ મારું પણ લક્ષણ છે, બ્રહ્મનું પણ લક્ષણ છે, માટે હું બ્રહ્મ છું. એ વાત પછીના શ્લોકમાં કહે છે. સેવાયમ મહારાજ મમ તે પિરુધિસ્થિતઃ બ્રહ્મરૂપો જંગમાનામ સ્થાવરાણામ ચ સર્વગઃ. સેવ સમીન્સ એટલે કે યસ, સર્વત્ર આકાશ અનુસ્યૂતઃ વસ્તુત અદ્વશ્ય આત્મા. એ આત્મા, સહ આત્મા, કયો આત્મા? યહ સર્વત્ર આકાશવત અનુસ્યૂત. એક જ આકાશ એ રીતે બધા જ ઘડા વગેરે પાત્રોમાં છે, અનુસ્યૂત છે, પરો આવેલું છે, બધાને આધાર આપનારું છે. તેવી રીતે એક જ તથા સર્વભૂતાંતરાત્મા. તેવી રીતે અથવા એકો દેવ સર્વભૂતેશ ગુણ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા. તેથી સર્વત્ર આકાશવત અનુસ્યૂત. એક જ અંતરાત્મા છે, બધાને એમાં પરો આવેલો છે, અર્થાત એક અંતરાત્મા સર્વત્ર વ્યાપ્ત છે, બધાને ધારણ કરનારો છે. સૂત્રે મણિગણા એવ, સૂત્ર જેમ રીતે બધા મણિને ધારણ કરનારો હોય, તે રીતે એક જ આત્મા આ બધા નામ રૂપને ધારણ કરનાર છે. સહ એ આત્મા, એવાયમ એ જ આત્મા, આયમ છે અર્થાત એ જ વાસ્તવમાં એ પરોક્ષ છે. અયમ એટલે જે પ્રકાશ છે અને અનુભવનો વિષય છે. સૈવ અયમ કહેવાથી પણ સહ એટલે તે, એટલે બ્રહ્મ કે પરમાત્મા, અયમ એટલે આ, એટલે એમ કહીને પણ એ ઐક્ય બતાવે છે. સોહમ કહો, સૈવાયમ કહો, સૈવત્વત પ્રભૃતિનામ હૃદય સ્થિતો બ્રહ્મ રૂપયતિ. સૈવાયમ બ્રહ્મ એ વાક્ય એ આ વાક્ય આ શ્લોકમાં કહ્યું. સૈવાયમ બ્રહ્મ, સૈવ અયમ મહારાજ, એ જે વાસ્તવમાં અદ્વિતીય છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, એ જ અયમ આ જે આત્મા છે એ જ બ્રહ્મ છે. અર્થાત એ અપરિચ્છિન્ન છે, અનંત છે, અમર્યાદિત છે. સેવાય મહારાજ આત્મા બ્રહ્મરૂપ જિંગમાનામ સ્થાવરણામ ચ સર્વગઃ. જિંગમ કહો, સ્થાવર કહો, બધાનો એક જ આત્મા છે, સર્વગઃ સર્વત્ર વ્યાપ્ત છે. એટલે પહેલી પાંચ ધનમાં કહ્યું જંગમાનામ એટલે ટૂંકમાં જે હલનચલન કરનારા પ્રાણીઓ છે, અને જંગમ એટલે સ્થાવર એટલે હલનચલન કર્યા વગરના પ્રાણીઓ છે. સ્થાવરના વૃક્ષાદિના મૃદુ ઇતિ અન્વયઃ, તેપી મમ તેપી હૃદય સ્થિતઃ. એ મહારાજ આત્મા મારા હૃદયમાં સ્થિત છે, તમારા હૃદયમાં સ્થિત છે. જંગમાનામ સ્થાવરામ ચ હૃદય સ્થિતઃ, જે કે જંગમ જેવો છે, સ્થાવર જેવો છે, એ બધાના હૃદયમાં એ આત્મા વાસ્તવમાં સ્થિત છે, વિદ્યમાન છે. એટલે સ્થાવરાણામ વૃક્ષાદિનામ હૃદય ઇત્યન્વયઃ. સ્થાવર એટલે વૃક્ષ વગેરે જે ચાલી શકતા ના હોય. તો વૃક્ષાદેહ બી સૂક્ષ્મ શરીર સત્વાત, વૃક્ષ પણ એક જીવાત્મા છે, એને પણ એક સ્થૂળ શરીર છે, એને પણ સૂક્ષ્મ શરીર છે. તદંગ અંતઃકરણ વિભવેદ, તો સૂક્ષ્મ શરીરના બધા અંગ અવયવ હોય ને, કયા અવયવ હોય? પાંચ
ज्ञानेन्द्रियो पांच, कर्मेन्द्रियो पांच, प्राण मन और बुद्धि, એટલે સૂક્ષ્મ શરીર તો બધે સરખું જ આવવું જોઈએ. એટલા જ માટે કે એક જ સૂક્ષ્મ શરીર છે, એક ઉપાધિમાંથી બીજી ઉપાધિમાં જતું હોય છે ને, ઉત્ક્રમણ કરતું હોય છે. વૃક્ષની ઉપાધિમાં તો જેવો જન્મ આપણને મળે, જેવા કર્મ કર્યા હોય, ધારો કે એવા કર્મ કરે આ જન્મમાં કે બીજું બધું વૃક્ષ બનવું પડે, તો આ સૂક્ષ્મ શરીર ત્યાં જાય. એટલે આ સૂક્ષ્મ શરીરના બધા જ અંગ અવયવો ત્યાં હોય, ભલે એ ત્યાં અભિવ્યક્તિ જુદા જુદા પ્રકારની હોય. સૂક્ષ્મ શરીરની અભિવ્યક્તિ કેવી હશે એ સ્થૂળ શરીર પરથી નક્કી થાય. ટૂંકમાં આ વૃક્ષમાં એવી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરે વ્યક્ત ના હોય, એટલે એ પ્રકારની સંભાવના સૂક્ષ્મ શરીરમાં હોવા છતાં પણ એ વ્યક્ત ના થાય, અવ્યક્ત જ રહે. આપણે ત્યાં સુધી કહીએ કે કોઈ અંધ મનુષ્ય હોય એમાં પણ સૂક્ષ્મ ચક્ષુ તો છે જ, પણ એના સ્થૂળ શરીરની અંદર એક ગોલક છે, એ ગોલકની અંદર કોઈ પ્રકારનું કદાચ જન્મ્યા પહેલાં જ કંઈ મુશ્કેલી થઈ હોય કે જન્મ્યા પછી થઈ હોય, ત્યાં કોઈ આઘાત થયો હોય, એને કારણે એ ગોલક છે એ સૂક્ષ્મ, એનું જે સૂક્ષ્મ અંગ છે એને અભિવ્યક્તિ ન કરી શકતો હોય. અંધ મનુષ્યમાં પણ સૂક્ષ્મ ચક્ષુ તો છે જ, તેથી એ ધારો કે અહીંથી બીજા દેહમાં જાય તો એ જોઈ શકે એવું નથી, આખી હંમેશા આંધળો થઈ ગયો એવું છે. તેવી રીતે કોઈ પણ સૂક્ષ્મ શરીર બધા જીવાત્મામાં સમાન જ હોય, બધામાં એ સત્તર અવયવ હોય, માત્ર અભિવ્યક્તિ જુદા જુદા સ્થૂળ શરીરમાં જુદી જુદી હોય, કે બધી જગ્યાએ બધી જ્ઞાનેન્દ્રિયો માટે અભિવ્યક્તિને અનુકૂળતા ના હોય, એ પ્રકારની ઉપાધિ હોય નહીં. વૃક્ષો હવે ચાલી ના શકે એટલે કર્મેન્દ્રિયો છે એ હાથ વગેરે, પગ વાણી નથી હોતી, પગ નથી હોતા જંગ સ્થાવરની અંદર, હાથ પણ નથી હોતા, હવે હાથ કોને કહેવા પણ, એટલે આ પ્રકારે. પણ છતાં એમનામાં પણ આંખો કંઈક જો કંઈક જોતા હશે, ખબર નથી, સાંભળતા હશે એવું કહે છે ખરા, કે બગીચાની અંદર પણ તમે જો સરસ સંગીત વગાડો તો એ બધા છોડ હોય બધાની એનો વિકાસ સારો થાય, વેદના મંત્રોચ્ચાર કર્યા કરતા હો તો પણ બધા જે વનસ્પતિ છે એનો વિકાસ વધારે સારો થાય એવું કહેવાય છે. કંઈક સાંભળી શકતા હશે ખરા, માત્ર સાંભળતા જ નહીં હોય પણ જોડે જોડે કંઈક અનુભવી શકતા હશે, એટલે એમનામાં કંઈક લાગણી જન્મતી હશે ને, ખુશી જન્મતી હશે, જેને કારણે એનો વિકાસ વધારે થાય એવું કંઈક હશે ખરો. વૃક્ષાદે આપી સૂક્ષ્મ શરીર સત્વાત, વૃક્ષ વગેરે જેને આપણે સ્થાવર જેવો કહીએ એમાં પણ સૂક્ષ્મ શરીર તો છે. તો સૂક્ષ્મ શરીર એટલે પછી મન બુદ્ધિ પણ હોય જ ને, તદંગ અંતઃકરણ વિભવે, તો અંતઃકરણ છે સૂક્ષ્મ એક અંગ છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ. અંતઃકરણ મન બુદ્ધિ કહો કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર કહો, અંતઃકરણ છે એ સૂક્ષ્મ શરીરનો એક અંશ છે, અંગ છે, એ પણ હોવું જોઈએ. તો આવા સ્થાવર વૃક્ષ જેવા સ્થાવર જીવની અંદર પણ એ જીવંત છે, માટે એને જીવંતતા પ્રદાન કરનાર સૂક્ષ્મ શરીર હોવું જોઈએ. એ વિદાય એટલે વૃક્ષ સુકાઈને એ પણ ખલાસ થઈ જાય. તો સૂક્ષ્મ શરીર જેમાં બધા અંગ અંશ હોવા જોઈએ, માટે એનું અંતઃકરણ હોવું જોઈએ. તસ્ય યદપી નિયત સ્થાનમ તદ વૃક્ષસ્ય હૃદયમ એવ સ્યાત. તો સૂક્ષ્મ શરીરના દરેક અંશ છે ને એનું પોતપોતાનું નિયત સ્થાન હોય, ચક્ષુ હોય એનું નિયત સ્થાન એનું ગોલક હોય, શ્રોત્ર નિયત સ્થાન ગોલક હોય, તેવી રીતે અંતઃકરણ નિયત સ્થાન હૃદય છે એમ કહે છે. તો વૃક્ષનું પણ અંતઃકરણ હોવું જોઈએ, એનું પણ હૃદય હોવું જોઈએ,
એટલે વૃક્ષના હૃદયની અંદર પણ આ પરમાત્મા વિરાજમાન છે. હે મહારાજ, જેમ તમારા, જેમ મારા અને તમારા અને સર્વના અને આ સ્થાવર જંગમ બધા જીવન હૃદયમાં એ પરમાત્મા વિરાજમાન છે. એટલે સવા એમ આત્મા બ્રહ્મ, આ વાક્ય આ બધા શ્લોકોમાં સમજાવ્યું. એમાં આત્મા બધે સમાન છે, બ્રહ્મ સ્વરૂપ આત્મા બધે સમાન છે કહેવાની પ્રક્રિયામાં એ પણ કહ્યું કે બાકી બધી ઉપાધિમાં પણ ઘણી સમાનતાઓ છે. તેથી આ બધું સમાન હોય તો આત્મા સમાન હોય આપણે સમજી શકીએ છીએ કે સ્વીકારી શકીએ છીએ. સુખ કહો, દુઃખ કહો, ભય કહો, નિદ્રા કહો, આ બધી વસ્તુ જ્યારે સમાન હોય ત્યારે આત્મા સમાન હોય કહેવાનું શું હતું? એ રીતે સમાનતા બતાવે. પછી આગળ કહે છે, તથા ચ દેવમ સર્વાધિષ્ઠાનુભૂતમ શુદ્ધ આત્મસ્વરૂપમ દર્શિતમ. એ પ્રકારે સર્વાધિષ્ઠાનુભૂતમ, બધાનું અધિષ્ઠાન સ્વરૂપ શુદ્ધ આત્મસ્વરૂપમ, એટલા જ માટે એને અધિષ્ઠાન એટલા માટે કહેવામાં આવ્યું કે અધિષ્ઠાન જે છે ક્યારે પણ અધ્યાયરૂપના ગુણદોષથી એ દૂષિત ના થાય અને કોઈ પણ અસર ના થાય. એટલે આત્મ નિત્ય શુદ્ધ છે કહેવાનું પ્રયોજન એ છે કે અશુદ્ધિને સ્પર્શતી જ નથી, સ્પર્શી જ ના શકે, નિત્ય શુદ્ધ છે. નહીં તો પછી અશુદ્ધ બની જાવ તો આપણે શુદ્ધ કરવો પડે. તો જૈન લોકો એમ કે આત્માને કર્મની આ બધી અરજ લાગી જાય છે. એટલે આત્મા ખરેખર વિચારો કર્મને કારણે દૂષિત થઈ ગયો છે અને આપણે શુદ્ધ બનાવવાનો છે. તો તમારે શુદ્ધ માટે કર્મ કરવો પડે. એટલા માટે કર્મનું ત્યાં આગળ એટલું મહત્ત્વ આપ્યું. કર્મ કહો, ઉપાસના બધાનું એ બધું મહત્ત્વ બધાને માટે છે, પણ છતાં એને મહત્ત્વ આપવાનું, કારણ કે એ રીતે આત્માની જે આ જે રજ છે ને એને આપણે દૂર કરવાની છે. બધાને જરૂર છે તપશ્ચર્યાની. તો આત્મામાં રજના હોય તો અંતઃકરણમાં તો છે, એટલે એને તો શુદ્ધ કરવાનું જ છે. અંતઃકરણ શુદ્ધ કરવાનું એમ જ કરવું પડે. એ લોકો અમે આત્માને શુદ્ધ કરે માને, પણ કંઈક તો શુદ્ધ થાય જ છે. રજે રજસ ક્યાંક તો રહેલી જ છે, રજોગુણ તમોગુણ. આપણે કહીએ અંતઃકરણ રહેલા છે કે આત્મામાં રહેલા, ચાલો એનું આશ્રય કોણ છે જુદી વાત છે, પણ એને દૂર તો કરવાનું જ છે. એટલે આપણે માન ના ના, આપણો આત્મા નિત્ય શુદ્ધ એ તો ખરું, પણ નિત્ય શુદ્ધ છે. નિત્ય શુદ્ધ આત્માને માલિક બનવા માટે એનો લાભ તો ત્યારે જ મળે જ્યારે જે દ્વારા એનો અનુભવ કરવાનો, અંતઃકરણ શુદ્ધ હોય તો જ લાભ મળે આપણને. એવમ સર્વાધિષ્ઠાનુભૂતમ શુદ્ધ આત્મસ્વરૂપમ દર્શિતમ. આ પ્રકારે બધું અધિષ્ઠાન સ્વરૂપ જે આત્મા છે એ શુદ્ધ એ દર્શિતમ, કે એ આત્મા બ્રહ્મ છે એ બતાવ્યું. પણ એ કંડિકા તો બહુ લાંબી છે, તો એ કંડિકાને આપણે બીજા અંશે વાંચીએ. ચાલો, એમાં આપ્યું જ છે બીજી પાંચમા અધ્યાયમાં. સવા અયમ આત્મા બ્રહ્મ વિજ્ઞાનમય મનોમય પ્રાણમય ચક્ષુર્મય શ્રોત્રમય પૃથ્વીમય આપોમય વાયુમય આકાશમય તેજોમય અતેજોમય કામમય અકામમય ક્રોધમય અક્રોધમય ધર્મમય અધર્મમય સર્વમય તદ્યેતદ ઇદમય અદોમય ઇતિ. સમજાવે છે જે આત્મા આ એ જે એક છે, અદ્વિતીય છે, બ્રહ્મ છે, એ જ આત્મા વિજ્ઞાનમય
विज्ञान विज्ञान उपाधि એટલે बुद्धि उपाधि में अहंभाव ने कारण ने विज्ञान में कहवाय छे તે રીતે મનોમય પ્રાણ જે કોઈ ઉપાધિમાં તાદાત્મ્ય ધરાવતો હોય એ પ્રકારનું એ નામ પ્રાપ્ત કરે. ટૂંકમાં એમ કહી શકાય કે સતત આ આત્માનું નામ બદલાતું રહે છે. એ કયા પ્રકારનું નામ પ્રાપ્ત કરે છે? ઉપાધિના જે ઉષ્મા એનું તાદાત્મ્ય હોય એ પ્રકારે એ નામ પ્રાપ્ત કરે. પ્રાણન્યવ પ્રાણવાહ ભવતી વદન વાક પશ્ચન ચક્ષુ શૃણન શ્રોત્ર મનવાનો મન. આમ જ્યારે શ્વાસ લેતો હોય ત્યારે પ્રાણ કહેવાય, બોલતો હોય ત્યારે વક્તા કહેવાય. કેમ બોલતો હોય એટલે વક્તા કહેવાય નહીં, પણ બોલતો હોય ત્યારે વાઘ ઇન્દ્ર અહંભાવન કારણ વક્તા જાણ બની જાય છે. પશ્ચન ચક્ષુ તે ચક્ષુમાંથી એમાં જોતો હોય તો ખાલી તો જોઈ રહ્યો છે, પણ અહંભાવને કારણે એને દ્રષ્ટા કહેવાય, શ્રોતા કહેવાય, મનતા કહેવાય. તો અહીંયા જરા વધારે વધારે લાંબુ મોટી યાદી આપવામાં આવી. આ ઉપનિષદમાં જ આગળ આવી ગયો પેલું બધું, હવે એને જરા વિસ્તારથી કહે છે. વિજ્ઞાનમય વિજ્ઞાન રૂપાધિમાં તાદાત્મ્યને કારણે એ વખતે વિજ્ઞાનમય કહેવાય. મન રૂપાધિમાં તાત્મા તો મનોમય કહેવાય, પ્રાણમય ચક્ષુર્મય એ જોતો હોય ત્યારે ચક્ષુર્મય નથી. એવું પણ થાય કે ચક્ષુ સ્વરૂપે છે, ચક્ષુ જે છે ટૂંકમાં એને ચક્ષુમાં એટલો બધો અહંભાવ તાદાત્મ્ય હોય, એવી આસક્તિ હોય, એ સ્તરે ના જીવતો હોય. વિજ્ઞાનના સ્તરે જીવતો હોય, મનના સ્તરે જીવતો હોય, પ્રાણના સ્તરે જીવતો હોય, ચક્ષુના સ્તરે જીવતો હોય, શ્રોત્રને બસ સદા સાંભળ્યા જ કરતો હોય. એ જેના મુખ્યનું જીવન હોય એ શ્રોત્રમય, પૃથ્વીમય, આપોમય, વાયુમય, આકાશમય, તેજોમય, તો પંચમહાભૂતમાં અહંભાવ ધરાવાથી એવો કહેવાય. આ તેજોમય અંધકારમય, કામમય અકામમય, ક્રોધમય અક્રોધમય, ધર્મમય અધર્મમય, સર્વમય, તદ્યત એતદ ઇદમય અધોમય. ઇદમ સાથે આ બધાનો છેવટે સંક્ષેપમાં કહેવામાં આવ્યો કે ઇદમ આની સાથે ઇદમ સાથે એનું તાત્પર્ય ઇદમય કહેવાય. અદ એટલે પ્રત્યક્ષ, ટૂંકમાં ઇદમ એટલે કે જે પ્રત્યક્ષ છે તે, એમાં તાદાત્મ્ય તો ઇદમય કહેવાય. પરોક્ષ સાથે તાદાત્મ્ય અદમ, અદ એટલે પરોક્ષ, તો ઇદમય અદમય ઇતિ. આ હું શબ્દ સમજાવે છે. અત કલ્પિતાનામ કલ્પિત અનાત્મ સ્વરૂપાણામ, પણ આ બધો વિજ્ઞાનમય મનોમય પ્રાણમય ચક્ષુર્મય આ બધા શું છે? આ તો કલ્પિત છે. ટૂંકમાં પોતાના પર અધ્યારોપ કરીને આ પ્રકારનું નામ ધારણ કરે છે. કલ્પિતાનામ કલ્પિત અનાત્મ સ્વરૂપાણામ, વાસ્તવમાં તો અનાત્મા છે. વિજ્ઞાન કહો, મન કહો, પ્રાણ કહો, ચક્ષુ કહો, અનાત્મા છે. પણ એમાં અહંભાવ કરીને એ કલ્પના કરે છે પોતાના વિષય કે હું વિજ્ઞાનમય છું, મનોમય છું, પ્રાણમય છું. કલ્પિતાનામ આત્મસ્વરૂપ કલ્પિતાનામ આત્મસ્વરૂપાણામ પ્રદર્શકસ્ય, બધા કલ્પિત આત્મસ્વરૂપ છે એનું પ્રદર્શન કરનાર વિજ્ઞાન વિજ્ઞાનમય મનોમય ઇત્યાદિ છે. કે પછી પાપેન પાપ પુણ્યેન પુણ્ય વગેરે કહેશે. અંતસ્ય વાક્યસ્ય અક્ષરાર્થમ તાવત અભિનયતી, તો અહીં તો આટલું જ આપ્યું છે અત્યારે. એટલે આ જે વાક્ય છે એને જે અક્ષર છે ને અક્ષરાર્થમ અભિનયતી, એટલે વિજ્ઞાનમય એટલે શું એ કહે સમજાવે છે. વિજ્ઞાનમય છે એનો અર્થ શું થાય એ એ શબ્દોમાં સમજાવે છે. વિજ્ઞાન એકાદશ ભાઈ 11 શ્લોકમાં આ સમજાવે છે આટલો અંશ. તો પછીના પાન પર કહે છે ક
કલ્પિત આત્મ સ્વરૂપમ. પેલું કેવું છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત વાસ્તવિક આત્મ સ્વરૂપમ, પારમાર્થિક આત્મ સ્વરૂપમ. કેવું છે, કલ્પિત આત્મ સ્વરૂપમ. વિજ્ઞાનમે ઇત્યેવ યઃ પુરા તે મયેરિતઃ વિજ્ઞાનોપાધિકો યદ્વત વિજ્ઞાનમય ઈશ્વર મનઃ પ્રાણાદ્યુપાધિસ્સન તન્મયઃ પરિકીર્તિતઃ. વિજ્ઞાનમ એવ ઇત્યેવ યઃ પુરાત મયા તે મયા ઈરિતઃ યોયમ વિજ્ઞાનમ પ્રાણેષુ. એમ કરીને કહેવામાં આવ્યું, ભગવાન કે અહીંયા આગળ યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે કે આ વિજ્ઞાનની વાત હું કરી ચૂક્યો છું. યોયમ વિજ્ઞાનમય, આ વિજ્ઞાનમય શબ્દ છે એનો અર્થ જુદો કરવામાં આવે છે. વિજ્ઞાન અર્થ બુદ્ધિ કરવામાં આવે તો વિજ્ઞાનમય છે, એટલે બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર જીવાત્મા. વિજ્ઞાન અર્થ ધારો કે ચૈતન્ય કરવામાં આવે તો વિજ્ઞાન એટલે ચૈતન્ય સ્વરૂપ, એવો અર્થ ત્યાં કરવામાં આવે. યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ, વાસ્તવમાં જે ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ જાણે કે બધા ઇન્દ્રિયોની મધ્યમાં રહેલો છે. પણ વિજ્ઞાનમયનો અર્થ આમ થવા જોઈએ તો વિજ્ઞાનમાં એટલે કે બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર, એટલે બુદ્ધિનું પ્રાધાન્ય જેમાં છે તેઓ. યઃ પુરા તે મયા એ રીત અયમ આત્મા વર્ણિત સ વિજ્ઞાનોપાધિક. તો વિજ્ઞાનોપાધિકો યદ્વત વિજ્ઞાનમય ઈશ્વર, વિજ્ઞાન ઉપાધિ વિજ્ઞાનરૂપી ઉપાધિ ધરાવનાર, અર્થાત વિજ્ઞાનમાં તાદાત્મ્ય સેવનાર, અહંભાવ ધરાવનારને વિજ્ઞાનમય કહેવામાં આવ્યો. કોણ છે? ઈશ્વર. ઈશ્વર જ, ઈશ્વર કહો, આત્મા કહો, બ્રહ્મ કહો, એ જ વિજ્ઞાનમય એ પ્રકારની ઉપાધિ કે એ પ્રકારનું બિરુદ પ્રાપ્ત કરે છે. એટલે યોયમ આત્મા વર્ણિત સ વિજ્ઞાનોપાધિક એટલે બુદ્ધિઉપાધિક સન. વિજ્ઞાન કહો કે બુદ્ધિ કહો, એ ઉપાધિવાળો બની, અર્થાત બુદ્ધિમાં તાદાત્મ્ય સેવાને કારણે, બુદ્ધિમાં અહંભાવ સેવાને કારણે વિજ્ઞાનમય. એટલે ઉપાધિ હોય માટે તમે મય બની જવો નિયમ નથી. ભલે વિજ્ઞાન ઉપાધિ હોય પણ એને એનું અંતર ખબર હોય કે ભાઈ હું વિજ્ઞાન કરતાં ભિન્ન છું તો વિજ્ઞાન નથી બનતો. ભાઈ અંતર જ્યારે રહેતું નથી ત્યારે એ વિજ્ઞાનની સરખો જ થઈ ગયો. ટૂંકમાં આપણે જેની સાથે તાદાત્મ્ય કરીએ ને એને જેવા જ બની જઈએ. સિનેમા જોતી વખતે પણ પેલા અભિનેતામાં તાદાત્મ્ય કરે તો આપણે એ જ બની જઈએ. એને જ સુખ દુઃખ આપણે અનુભવતા હોય એવું લાગે આપણને. વ્યવહારમાં જેની સાથે તાદાત્મ્ય કરીએ, માં એના સંતાન સાથે તાદાત્મ્ય કરે, આપણે કદાચ કોઈ આપણા મિત્ર સાથે, પિતા પુત્ર કોઈ પ્રિય વ્યક્તિ સાથે તાદાત્મ્ય કરે, એને જેવું જ આપણે લાગે એ વખતે. આમ તાદાત્મ્ય અર્થ એ છે કે પોતાની જે વાસ્તવિકતા છે એ ભૂલીને આપણે જેની સાથે તાદાત્મ્ય કરો એના મય બની જતા હોઈએ છીએ. અર્થાત વિજ્ઞાનમાં બુદ્ધિમાં તાદાત્મ્ય કારણે બુદ્ધિમય બની ગયો, વિજ્ઞાનમય બની ગયો. જેવું વિજ્ઞાન છે એવો જ બની ગયો. એટલો જ નાનો કે એટલો જ મોટો, એવો સારો કે એવો ખરાબ, વિજ્ઞાન જેવો હોય તો બની ગયો. એ બુદ્ધિ જેવી હોય તેવી. એટલે બુદ્ધિપાદિક સન વિજ્ઞા ઇતિમ પૂર્વમ અતીત ગ્રંથે એવી તુભ્યમ વર્ણિત. ટૂંકમાં એ જનક પૂર્વના ગ્રંથની અંદર પણ આજે વિજ્ઞાન હોય છે એનું તો મેં તને વર્ણન કરેલું છે, એ તો યાદ દેવડાવે છે. સચે યથા બુદ્ધિપાદિકો વિજ્ઞાનમય ઉક્ત. એ આત્મા એક છે, અદ્વિતીય, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત, નિત્ય મુક્ત છે એ આત્મા. જેવી રીતે બુદ્ધિમાં અહંભાવ કરવાને કારણે એને વિજ્ઞાનમય એ પ્રકારની એની ઉપાધિ પ્રાપ્ત કરી.
तथा मन प्रवृत्त उपाधिवशात तिवृत बाकी उपाधि से मन होय प्राण होय चक्षु होय वगैरह श्रोत्र होय ये बड़ी उपाधिना भिन्न भिन्न अंश ने अंदर तादात्म्य करने कारण है तेते प्रकार ने उपाधि प्राप्त करे नाम प्राप्त करे मन प्रवृत्ति उपाधि वशात विज्ञान वही मन नु नाम आवे छे એટલે मन त्याथी माणे इदम मह अदो मह त्या सुधी में मनोमयादि संज्ञक स्यात् इति એટલે જેને મનોમય કયો વિજ્ઞાનમય મનોમય ચક્ષુર્મય વગેરે પ્રાણમય ચક્ષુર્મય એટલા માણેને મનોમયાદિ સંજ્ઞક ઉક્ત શ્રુતો વિત્યર્થ માટે શ્રુતિમાં આ પ્રકારે વિજ્ઞાનમય પ્રાણ મનોમય પ્રાણમય એ પ્રકાર કહેવામાં આવ્યો એટલે શ્લોકમાં કહ્યું વિજ્ઞાનોપાધિકો યદ્વત વિજ્ઞાનમૈશ્વર ઈશ્વર જેવી રીતે વિજ્ઞાન ઉપાધિને કારણે વિજ્ઞાનમય કહેવાય છે તેવી રીતે મન પ્રાણાદિ ઉપાધિ સન તે રીતે મન પ્રાણ વગેરે ઉપાધિવાળા બનીને તન્મય એટલે મનોમય પ્રાણમય વગેરે પરિકીર્તત આમ આત્માને આટલા બધા આવું કહેવામાં આવે છે ટૂંકમાં સતત આપણી ઓળખાણ બદલાતી જાય છે આપણે સતત આપણી ઉપાધિના ભિન્ન ભિન્ન સ્તરોમાં અહંભાવ કે તાદાત્મ્ય કરીને આપણી ઓળખાણ બદલાતી છે ક્યારેક બુદ્ધિમાં તાદાત્મ્ય હોય ક્યારેક મારા મનમાં હોય ક્યારેક લાગણીવશ બની જવું ક્યારેક એકદમ પ્રાણાનંદ હોય ક્યારેક બસ જોવામાં જ હોય જોયા જ કરતો અને સાંભળ્યા જ કરતો અને ખાધા જ કરતો વગેરે વગેરે આમ ઉપાધિના કયા સ્તરમાં તાદાત્મ્ય છે પરથી હું કોણ છું નક્કી થાય આ વિચારો જીવ સતત એની આની ઓળખાણ બદલાયા જ કરતી હોય છે અંતે જી બીજા શ્લોકમાં કહે છે તત્રાસ્મિન વ્યપદેશોયમ एतादृक् परिकीर्तितः मनोमयस्तथा प्राण मयश्चक्षुर्मयस्तथा देवश्रोत्रमयस्तद्वत् अन्येन्द्रियमयोऽपि च पञ्चभूतमयश्चायम् आत्मा तद्वत् मनोमयः तमोमयः कामक्रोधमयस्तद्वत् प्रभुर्धर्ममयस्तथा तद्भावमयश्चापि तदन्यमय एव च तद्विरोधिमयोऽप्येषः स्वयं ज्योतिः परः पुमान् अत्रा श्लोकमां बद्धू समझावे देतो तत्र तत्र ये विषय है तत्र उपाधि विशिष्टे अस्मिन् आत्मने व्यपदेशः अयम् एतादृक् परिकीर्तितः तो तीर्थे तत्र उपाधि विशिष्टे अस्मिन् आत्मनि तो जीवते विज्ञानमा तादात्म्य कारण विज्ञानमा कहवा छे तीर्थे व्यपदेश कहो ओळखाण कहो नाम कहो व्यपदेश एटले जे शब्दोमां एनुं वर्णन थाय छे ए व्यपदेश कहो नाम कहो ओळखाण कहो बदलाय ज करती होय छे व्यपदेश એટલે શું વિશિષ્ટ નામશાળી વ્યવહાર વ્યપદેશ કોને કહેવાય વિશિષ્ટ નામશાળી વ્યવહાર એ વિશેષ નામ પ્રાપ્ત કરે એ પ્રકારે હે વિજ્ઞાનમય હે મનોમય એવું નામ પ્રાપ્ત કરે આપણે બોલાવતા નથી પણ જાણીએ ખરા કે અત્યારે આ કયા સ્તર પર છે સમજી શકાય ઘણી વાર કે ભાઈ અત્યારે લાગણીના સ્તર પર છે એટલે બુદ્ધિનો આ ટૂંકમાં આપણે દલીલો કરશું કે તર્ક કામ નથી કરવાનું કયા સ્તર પર છે અત્યારે તર્કના સ્તર પર છે લાગણીના સ્તરની કામ નથી કરવાનું ટૂંકમાં
આપણે જાણીએ કે આ વ્યક્તિ કયા સ્તર પર છે, તો એ સ્તર પર આપણે એની સાથે સંબંધ ટૂંકમાં વ્યવહાર કરી શકીએ કે તેનું કયું નામ, વ્યપદેશ કયો છે. એટલે આ તો ક્ષુધામાય છે, ધારો કે માની લેગા, તો એ એવું વ્યપદેશ હોય કે તૃષામાય છે, તો ભૂખ્યો છે, તરસ્યો છે, એટલે એ પ્રકારે વ્યવહાર કરવાનો. પછી એને આપણે ઉપદેશ કરવા જઈએ, બ્રહ્મનો ઉપદેશ કરવા જઈએ વગેરે, તો ના ચાલે. એટલે માણસને ઓળખવાનો અર્થ એનો વ્યપદેશ કયો છે. અત્યારે શેમાં તાદાત્મ્ય ધરાવીને અત્યારે એ મારી સમક્ષ ઉપસ્થિત છે, એ પછી આપણે કેમ વ્યવહાર કરો ને કે નહીં, તો બસ એટલે ગડબડ એટલી જ થાય છે. પેલો એક વ્યપદેશ ધરાવનારો હોય, આ બીજો ધરાવનારો હોય, ને પછી પેલો કે તું મને સમજે, પેલો કે મને એ ટૂંકમાં પછી ચાલે એસ કરે. દુનિયામાં બધા સંઘર્ષો આ પ્રકારે ચાલે છે, કારણ કે બે જુદા જુદા વ્યપદેશ ધરાવનારા છે અને પોતાને ખબર જ નથી આવતી, અને પોતાને પહેલાંની ખબર ના હોય. હું તો માનું કે બધા મારા સમાન જ છે, એમથી બધાએ મને સમજવું જોઈએ બધું, ટૂંકમાં એ પ્રકારે જ વ્યવહાર કરવો. બીજી વ્યક્તિ એવી પ્રકારે વ્યવહાર કરે. પણ આ પ્રકારે વિશિષ્ટ નામશાલી વ્યવહાર એતાદૃક ઉક્ત હૈ. એટલા બધા ઉપનિષદમાં વિશિષ્ટ નામશાલી વ્યપદેશ, વિશેષ નામ ધરાવનાર, નામશાલી એટલે વિશિષ્ટ નામ હોવું જેનો સ્વભાવ છે, એ સ્વભાવવાળો થઈ ગયો. એટલે ટૂંકમાં પ્રત્યેક ક્ષણનો સ્વભાવ બદલાય કરતો હોય છે. વિજ્ઞાનમય એટલે વિજ્ઞાન નામ ધરાવનાર, એટલે બસ એટલો જ પૂરતો થઈ ગયો. બસ વિજ્ઞાનથી વધારે કાંઈ નહીં, ઓછું કશું નહીં. મનોમય એટલે મન, એટલે મન જ, બીજું કશું વધારે ઓછું કાંઈ નહીં. તો વિશિષ્ટ વ્યવહાર એ તાંત્ર ઉક્ત હૈ, આટલો કહેવામાં આવ્યો, આ પ્રકારે કહેવામાં આવ્યો. આકાંક્ષાયામઃ મનોમયઃ તથા પ્રાણમયઃ ચક્ષુર્મયઃ તથા દેહ શ્રોત્રમયઃ તદ્વત અન્યેન્દ્રિયમયોપિ ચ. આ દેવ કહો, સ્વયં પ્રકાશ પરમાત્મા કહો, એ જ મનોમય, પ્રાણમય, ચક્ષુર્મય વગેરે. તો આ પ્રકારે તેજોમય, અતેજોમય, કામય, અકામય બધું જ કહી દીધું. તદ્વત અન્યેન્દ્રિયમયો, ટૂંકમાં આમાં તો ખાલી ચક્ષુર્મય ને શ્રોત્રમય જ કહ્યું, પણ એટલે એટલું જ નથી. તો અન્યેન્દ્રિયમયો પીચ, ટૂંકમાં સ્પર્શ કરતો તો સ્પર્શમય થઈ ગયો, અને રસ લેતો તો રસમય થઈ જાય વગેરે, આપણે શબ્દમય થઈ જાય, શ્રોત્રમય થઈ જાય. તત્તત ઇન્દ્રિયમય, જે કોઈ ઇન્દ્રિયની અંદર તાદાત્મ્ય ધરાવતો હોય, તન્મય બની એને તન્મય બની ગયો. આપણે કહીએ તન્મય થઈ ગયો, બસ એ વિજ્ઞાનમાં તન્મય થઈ ગયો, મનસમાં તન્મય થઈ ગયો, શ્રોત્રમાં તન્મય થઈ ગયો. એટલે ઘણા લોકો એવો તન્મય હોય છે કે એવું સાંભળે, બીજું કે એમને સમજ જ ના પડે. એ વખતે બીજી કશી વસ્તુ કહો તો એમનામાં પ્રવેશ જ ના કરે, એટલે એવા તન્મય થઈ ગયા હોય છે. એમ તો પછી એવી રીતે આ પ્રકારે એનો વ્યપદેશ બદલાયા જ કરતો હોય. હવે દૃષ્ટાંતી સમજ, સર્વત્ર સ્ત્રીમયો જાલમય ઇતિવત પ્રાધાન્યમય પ્રત્યય. પ્રાધાન્યમય પ્રત્યય એટલે વિજ્ઞાન એનો પ્રધાન, વિજ્ઞાનમય તન્મય એટલે વિજ્ઞાન, એટલે વિજ્ઞાનની પ્રધાનતા બની ગયો. ટૂંકમાં લખવા એનું પોતાની ઓળખાણ તો જતી જ રહી, પણ છતાં એ પ્રાચુર્ય જે કહ્યું ઓળખાણ તદ્દન નથી જતી રહી, કંઈક હજી બાકી છે, પણ મુખ્યત્વે એ વિજ્ઞાનમય બની ગયો, એટલે વિજ્ઞાન એની ઓળખાણ થઈ ગઈ. વિજ્ઞાન જેવું છે તેવો મુખ્યત્વે બની ગયો. મેટ એટલે પ્રાચુર્ય એવું કહેવામાં આવ્યું, પ્રાધાન્ય એટલે વિજ્ઞાન પ્રધાન, મનસ મન પ્રધાન, ચક્ષુ પ્રાણ પ્રધાન બની જાય. સ્ત્રીમયો જાલમહ, જાલમાં એટલે કોઈ નિષ્ઠુર કે સઠ માણસને જાલમાં કહેવામાં આવે. જુલમ, જુલમી કહીએ ને આપણે, જેને સંસ્કૃતમાં જાલમાં કહે છે, આપણે એને જુલમી કહીએ. સ્ત્રીમય હવે એ શું છે, તું કંઈ સ્ત્રીમય બની ગયો એવું કંઈક હશે ક્યાં? ઇતિવત પ્રાધાન્ય મય પ્રત્યય. આ પ્રકારે તો એમાં જ એવો પ્રયોગ છે, સ્ત્રીમયો જાલમય, આ જુલમી માણસ સ્ત્રીમય છે, સ્ત્રૈણ છે, સ્ત્રીમય છે, તો એટલે ટૂંકમાં અહીં સ્ત્રીમય જ બની ગયો છે, અહીં જ પ્રધાનતા છે, એવો જે પ્રયોગ છે. તેવી અહીંયા પણ વિજ્ઞાનમય, મનોમય, પ્રાણમય, ચક્ષુર્મય, શ્રોત્રમય, અન્યેન્દ્રિયમયો પીછે જે ઇન્દ્રિયોનો સમાવેશ ન થયો અહીંયા આગળ,
અન્યાનિન્દ્રિયાણી ત્વગાદીની તેવી રીતે ત્વગ ત્વંગ ત્વંગમય એવું થઈ જાય પછી તેવી રીતે રસ રસનામય એમ પણ થઈ જાય તો પછી બીજી કઈ ઇન્દ્રિય બાકી રહે હા ઘ્રાણમય બરોબર છે આ પ્રકાર થઈ જાય બીજી ઇન્દ્રિય પણ સમજી લેવાની પણ તમે વાંગમય તેવી રીતે પાદમય એવું પણ કહેવાતું હશે ને પાણીમય હાથમાં અને પગની અંદર એનું તાદાત્મ્ય હોય તથા જે ત્વંગમય રસનામયા દિનામાની બુદ્ધ્યાની તમે ત્વંગમય એવું નામ પ્રાપ્ત કરે રસનામય એવું નામ પ્રાપ્ત કરે પછી પંચભૂતમયશ્ચ અયમાત્મા તદ્વત તેવી રીતે પૃથ્વીમયાદિની ભૂત સંબંધે નામાની એ કેવી રીતે થાય ખબર ના પડે ટૂંકમાં પૃથ્વીમય થઈ ગયો આપોમય થઈ ગયો જળમય થઈ ગયો અગ્નિમય થઈ ગયો વાયુમય થઈ ગયો આકાશમય થઈ ગયો એટલે કદાચ એ પ્રકારની કોઈ સંશોધન કરતો હોય તો કે અગ્નિ જન્માવતો હોય ધારો કે પેલા અરણી વગેરેમાં તો મને અગ્નિમય થઈ જતો હશે એ વખતે માણસ પૃથ્વીમાં કંઈક કરી ખોદી રહ્યો કંઈ કરી રહ્યો તો પૃથ્વીમાં થઈ જતો હશે આમ તે તન્ન જે મહાભૂત સાથે જોડાઈ ગયો હોય સંબંધ તન્માય બની જાય ભૂત સંબંધીને નામાની બૌદ્ધ્યાની પંચભૂતમયશ્ચાયમાર્થ તદ્વત તમોમય તમસ્તુ અજ્ઞાનમ તમસ એટલે અંધકારમય નથી એ પણ અહીંયા અજ્ઞાનમય કરવામાં આવ્યો અજ્ઞાનમય થઈ ગયો કોઈ ભાન જ નથી સમજ જ ના પડે એકદમ જડતા આવી જાય અંતેથી નિદ્રા આલસ્ય પ્રમાદોત્તમ તું નિદ્રા આલસ્ય પ્રમાદ બધું કેવું છે તમોમય અજ્ઞાનમય તમો ગુણ કહેવામાં આવ્યો કામ ક્રોધમય તદ્વત કામય ક્રોધમય એટલે મને ગુસ્સા આવી જાય એટલે પછી ખલાસ ટૂંકું બાકી કશું જ એને ક્રોધ સિવાય કંઈ હોય જ નહીં તે વખતે કામ એટલે એનો કબજો લઈ એટલે કામમય જ થઈ જાય ક્રોધમય જ થઈ જાય લોભમય જે હોય તે પ્રકાર થઈ જાય ટૂંકમાં આવા તીવ્ર આવેગ જ્યારે આવે ત્યારે માણસનો કબજો લઈ લે ત્યારે માણસ કયો બની જાય કામમય કહો ક્રોધમય કહો ધર્મમય તથા એવું પણ થાય ધર્મમાં અહંભાવ ધરાવે ને ધર્મમય તદ અભાવમયશ્ચાપી ધર્મનો અભાવ અધર્મમય કહ્યું તો ઉપનિષદમાં અધર્મમય કહ્યું એટલે કે છે અધર્મમય શબ્દ ગત નયા અભાવ તો અધર્મમય અ આવ્યો ને એ ન એટલે નકારાત્મક છે ભાઈ અહીંયા છ અર્થ થાય છે ભાઈ ત્રણ અર્થ અહીંયા આપ્યા અભાવ ભેદ વિરોધશ્ચ ઉક્ત એટલે અનો અર્થ અભાવ પણ થાય ભાવનો અભાવ તો ન હોવા પણ કશી વસ્તુ ન હોય એમાં અવપરાય અધર્મ એટલે ધર્મ છે જ નહીં એવું નથી એવું હોઈ શકે ધર્મનો અભાવ જ હોય અથવા અધર્મ એટલે એનો ધર્મ ભેદ એને કદાચ જુદો હોય ધર્મ કદાચ જુદો ધર્માદ અન્યત જેમ અસત કહેવામાં આવે એટલે ભાઈ સત અન્યત એમ કહેવામાં આવે સત કરતાં જુદું અસત એટલે સતનો અભાવ એમ પણ કહેવામાં આવે સત કરતાં જુદું એમ પણ કહેવામાં આવે કે પછી સતનું વિરોધી પણ કહેવામાં આવે કોઈ પણ જગ્યાએ આવા અર્થો થઈ શકે તેમ ટૂંકમાં અહીં થોડી વિદવત્તા વાપરે છે અધર્મમાં એનો અર્થ એ સમજાવે છે એટલે કહ્યું તત્ અભાવમય ચાવી અધર્મ એટલે ધર્મનો અભાવ ગણીએ તો તત અભાવમય ધર્મનો અભાવ બને ક્યારે એવું બને છે અભાવ યથા સુષુપ્ત ધર્મ છે જ નહીં ક્યાં છે સુષુપ્તિમાં કોઈ ધર્મ નથી માટે એ અધર્મમય કહેવાય સુષુપ્તિમાં ધર્મભેદ ધર્મભેદ એટલે ધર્મ સિવાયનો એટલે અધર્મ પણ નહીં અભાવ પણ નહીં જે છે એ ધર્મ સિવાયનું છે કે જલ તાળના આદિ વ્યર્થ ક્રિયા શું બેઠા બેઠા કાંકરા નાખતો હોય એમ એમ માણસો ઘણી વાર કર્યા કરતા હોય અને છોકરાઓ તો બાળકો તો ઘણી વાર કરતા હોય અને એમ આમ હું કર્યા કરતો હોય જે ટૂંકમાં જે ક્રિયાનો કોઈ અર્થ જ નથી એ ધર્મ પણ નથી અધર્મ પણ નથી એટલે ટૂંકમાં કાંકરો નાખવો અધર્મ નથી
આપણે માની જાણીએ ત્યાં સુધી તો પછી તો મનુસ્મૃતિમાં ખબર પડે કે અધર્મ અને ધર્મ ક્યાં ફેલાયેલા છે. એટલે આપણે તો અધર્મ કેટલોય કરતા હોય છે સાંભળ્યા વગર પણ એટલે એવું માનીએ કે અમુક ક્રિયાઓ છે જે અધર્મ ના કહેવાય. તો એ વખતે અધર્મમાં એટલે ધર્મ ભિન્ન એમ છે, ધર્મ ભિન્ન અધર્મ અને ધર્મ વિરોધી અધર્મ. તો નિષિદ્ધ ક્રિયા શું પ્રસિદ્ધ હે, જે અધર્મ આપણે માનીએ છીએ એ નિષિદ્ધ કર્મ કરવું એ ધર્મ વિરુદ્ધ અધર્મ થયો. કશું કર્યા કશું જ કર્યા જ કરવું અર્થ વગરનું એ ધર્મ ભિન્ન અધર્મ થયો. અને કશું નહીં તે અભાવ છે એ ધર્મનો અભાવમાં અધર્મ થયો. ઈશ સ્વયં જ્યોતિ પરમાન, આ સ્વયં પ્રકાશ સ્વયં જ્યોતિ આગળ કહેવામાં આવે ને જ્યોતિર્બ્રાહ્મણમાં. પરા એટલે ઈશાસ્ય પરમાગતિ, પરાગતિ ઈશોસ્ય પરમ આનંદ વગેરે. તો પરમાન જે સર્વોત્કૃષ્ટ છે, જે અનંત છે, સર્વ અમર્યાદિત છે, એવો પરમાત્મા જે સ્વયં જ્યોતિ, એ જ આ બધા વ્યપદેશને પ્રાપ્ત કરે, આ બધા નામને પ્રાપ્ત કરે, આ બધા નામથી ઓળખાય. બરાબર. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे ભગવંતો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.